પોઝેસિવ એટલે કે સંબંધક ગ્રુપો, પોઝેસિવ એટલે કે સંબંધક ગ્રુપો, બરાબર. તો આ સંબંધક ગ્રુપો આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ છીએ આપણે આજે શીખવાના છે. તો ફર્સ્ટ છે આઈ. આઈ એટલે કે હું, આઈ એટલે કે હું. તો આઈ નું પોઝેસિવ તો શું થશે? માય. માય એટલે કે મારું. આઈની સાથે કયું સંબંધક ગ્રુપ વપરાશે? તો માય. માય એટલે મારું, મારો, મારે, બરાબર. એક્ઝામ્પલ તરીકે આઈ એમ, આઈ એમ શીતલ, આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય ક્લાસ. આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય ક્લાસ. ધેન સેકન્ડ છે યુ. યુ એટલે ટુ અથવા તમે. યુ એટલે ટુ અથવા તમે. એની સાથે કયો પોઝિટિવ, કયો સંબંધ ઉપયોગમાં લેવાશે? તો તારું, તારો, તારી, યોર. યુની સાથે યોર વપરાશે, બરાબર. યુની સાથે યોર. એક્ઝામ્પલ તરીકે યુ આર એ ટીચર, ધીસ ઇઝ યોર ક્લાસ. યુ આર એ ટીચર, ધીસ ઇઝ યોર ક્લાસ. એટલે કે આ તું ટીચર છો ને આ તારો ક્લાસ છે. ધેન થર્ડ છે હી. હી એટલે તે. હી આપણે મારા માટે વાપરીએ છીએ નળ જાતિ, એટલે કે કોઈ પણ નળ જાતિ હોય, એટલે કે પુરુષ, પુરુષ માટે આપણે હી વાપરીએ છીએ, બરાબર. હી એટલે નળ જાતિ માટે. તો એની સાથે શું વપરાશે? હી. ઉદાહરણ આપણે જોઈએ તો હી ઇઝ નીરો, ધેટ ઇઝ હિઝ બાઇસિકલ. હી ઇઝ નીરો, ધેટ ઇઝ હિઝ બાઇસિકલ. આ નીરો છે, આ એટલે તેમની સાયકલ છે. ધેન થર્ડ છે સી. થર્ડ છે સી. તો સી શેના માટે આપણે વાપરીએ છીએ? તો નારી જાતિ માટે, બરાબર. સ્ત્રી માટે આપણે સી વાપરીએ છીએ. અને સી સાથે શું વપરાય છે સંબંધનું, સંબંધનું? તો હર. સીની સાથે શું વપરાય છે? હર. એક્ઝામ્પલ આપણે જોઈએ તો સી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ. સી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ. સી ઇઝ અ ટીચર એટલે કે એ શિક્ષિકા છે અને આ તેનો ક્લાસ છે. એ શિક્ષિકા છે અને આ તેનો ક્લાસ છે. એ જ રીતે ઇટ, ઇટની સાથે કયું વપરાશે? ઇટ્સ. ઇટની સાથે ઇટ્સ. ઇટ આપણે શેના માટે વાપરીએ છીએ? તો પ્રાણી માટે. હી એ નર જાતિ માટે, સી એ નારી જાતિ માટે. ઇટ, ઇટ એટલે આપણે પ્રાણી માટે ઇટ શબ્દ વાપરીએ છીએ. એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. ટ્રંક એટલે કે સૂંઢ. આ તે હાથી છે, પેલી તેની સૂંઢ છે. તે હાથી છે, પેલી તેની સૂંઢ છે. ઇટ ઇઝ એન એલિફન્ટ, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. ટ્રંક એટલે કે સૂંઢ. એના પછી છે બહુવચન. આપણે જોઈએ તો બહુવચનમાં છે વી. વી એટલે અમે. વી એટલે કે અમે. એની સાથે સંબંધનું પોઝિટિવ કયું વપરાય છે? તો અવર. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ વી આર ચિલ્ડ્રન. વી આર ચિલ્ડ્રન. અમે બાળકો છીએ. ધીઝ આર અવર ટોયસ. ધીઝ આર અવર ટોયસ. વી આર ચિલ્ડ્રન, ધીઝ આર અવર ટોયસ. અમે બાળકો છીએ અને આ અમારા રમકડા છે. એની સાથે અવર વપરાય છે. એના પછી છે યુ. તો યુ, તો યુની સાથે યોર. એક્ઝામ્પલ જોઈએ. યુ આર અમી એન્ડ અમી. યુ આર અમી એન્ડ અમી. આપણે જે પહેલું જોયું એક જ એકથી વાત કરવાનું હતું, પણ એના બહુ વર્ષો વાંચ નહીં કરતા વધારે. એટલે કે યુ આર અમી એન્ડ અમી, ધીસ ઇઝ યોર અંકલ, ધીસ ઇઝ યોર અંકલ. તો તમે અમી અને અમી છો ને, આ તમારા અંકલ છે, આ તમારા કાકા છે, બરાબર. ધેન થર્ડ છે દે. દે એટલે તેઓ. દે એટલે તેઓ. અને એની સાથે સંબંધ પડશે ધે. ધે એટલે તેઓ. ધે એટલે તેઓ. એન્ડ ધેન એટલે તેઓ. એક્ઝામ્પલ જોઈએ. દે આર પ્યુપિલ્સ. દે આર પ્યુપિલ્સ, ધેટ ઇઝ ધેર સ્કૂલ. દે આર પ્યુપિલ્સ, ધેટ ઇઝ ધેર સ્કૂલ. એટલે કે તે પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે કે વિદ્યાર્થી. તેઓ વિદ્યાર્થી છે અને એની તેમની શાળા છે. ધેર એટલે તેઓ અથવા તેમની, બરાબર. એના પછી આપણે જોઈશું અપોસ્ટ્રોફી એસ. અપોસ્ટ્રોફી એસ, બરાબર. તો અપોસ્ટ્રોફી એસ એટલે શું? એમને એનો ઉપયોગ ક્યારે કરી શકીએ છીએ? તો અપોસ્ટ્રોફી એસ નો વ્યક્તિનો, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, એટલે કે સંપર્ક, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, એટલે માહિતી અથવા વ્યક્તિનો, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવવા માટે અપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. ફરીથી જોઈએ એસ. અપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, એટલે કે સંપર્ક દર્શાવવા માટે, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે, તેમજ કોઈપણ પક્ષીનું, પ્રાણીનો અથવા વ્યક્તિનો અવયવ દર્શાવવા માટે અપોસ્ટ્રોફી એસ નો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ રીમાસ અમર. હી ઇઝ રીમાસ અમર. તાર શું કયું સંપર્ક દર્શાવવા છે? હી ઇઝ રીમાસ અમર એટલે કે આ હિનાના સ્થાવ છે, હિમાના અંતર છે. આ રીમાસ એસા માટે, નાનું રસા માટે આપણે લખીએ છીએ પાછળ, એટલે હી ઇઝ રીમાસ અંગલ. આ રીમાના અંગલ કાકા છે. સંપર્ક દર્શાવવા માટે થઈ ગયું કહી શકીએ. ધેટ ઇઝ, ધેટ ઇઝ અતુલ સ્થાવ. ધેટ ઇઝ અતુલ સ્થાવ. આ અતુલનું ઘર છે. આ સોરી, પેલું અતુલનું ઘર છે. ધેટ ઇઝ પેલું, પેલું અતુલનું ઘર છે. અને શું અભ્યાસ, અને શું કહેવાશે?
monas pen. It is monas pen. That is my teacher's house. Second,